गुजरात सरकारनी स्टेट ऑर्गन एंड टिश्यू ट्रांसप्लांट ऑर्गेनाइजेशन अंतर्गत एक અઠવાડિયામાં 3 બ્રેઇન ડેડ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. આપણા સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તતી અલ્પ જાગૃતિને નજર સમક્ષ રાખવામાં આવે તો આ એક મોટી સિદ્ધિ છે. મધ્યપ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઈયા તરીકે કામ કરતા ભગીરથભાઈ પરમારના 20 વર્ષના પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લીવર અને એક સ્વાદુપિંડનું મહદાન કર્યું. આકાશની એક કિડનીનું રાજકોટની 11 વર્ષની દીકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની 18 વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે, જ્યારે લીવરનું ભુજના એક 50 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. આમ આકાશના અંગોથી 3 લોકોને નવજીવન પ્રાપ્ત થયું. मेरा बच्चा था वो छोटा, एक बच्चे का और एक्सीडेंट हुआ है जिस कारण से वो डैमेज हो गया था, उस कारण वो बच नहीं पाता. मैं चाहता हूँ कि मेरे बच्चे की वजह से अगर 3 जिंदगियाँ और बचती है तो मैंने अंग दान कर दिया उनको. और मैं चाहता हूँ कि समाज में और भी लोग आगे आए ताकि वो अंग दान का जो और उत्सुक होए दान कर सकता है. ब्लड तो हर कोई दान कर सकता है पर अंग दान कोई कर नहीं सकता है. इसलिए मैंने अपने दिल पे पत्थर रख के, मेरे दिल का टुकड़ा था वो, उसके कारण फिर भी मैंने उस चीज़ को, मैंने क्या एक जाएगा इसकी जगह 3 जनों की अगर जिंदगी बचती है तो कोई दिक्कत नहीं मुझे. मैंने इसलिए अपने आप को समझा के कि ये ऐसे भी नहीं रहेगा तो इस कारण किस दूसरे के जीवन तो बचेगा, इस कारण कोई और भी हो उत्सुक मेरे जैसा आदमी आगे आए तो आगे और भी कुछ हो सकता है. આવી જ રીતે જામનગરના વતની લખન દિનેશભાઈ પરમારનું નિધન થતાં તેમના સગાવાલાઓએ પણ અંગદાનનો પથ અપનાવી પોતાના સ્વજનની યાદોને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો અને લખનભાઈની 2 કિડની અને 1 લીવરનું દાન કરાયું હતું. લખનભાઈની 1 કિડનીનું ખેડાની 12 વર્ષીય દીકરીના શરીરમાં અને બીજી કિડનીનું ભાવનગરના 24 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર સ્થિત 40 વર્ષીય એક પુરુષ દર્દીના શરીરમાં લખનભાઈના લીવરનું પ્રત્યારોપણ કરાયું છે. ત્રીજા કિસ્સામાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લીવરનું ભરૂચના 51 વર્ષીય ભાઈના શરીરમાં, 1 કિડનીનું અમરેલીના 31 વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું. ભાઈ કાવા ભાઈનો છોરો તો મારો ભાઈ થાય તો એને બચ્ચાનું નામ જીવો હતો તો એક્સિડન્ટ થયું હતું. ભાઈ કડિયા કામમાં આવ્યા હતા, એક્સિડન્ટ થયું તો પછી તાત્કાલિક અહીં સિવિલમાં લાવ્યા અને સહમતથી જલ્દી સારવાર બી મળી ગયો. સારવાર મળતી બી આમને એવું લાગ્યું કે ભાઈ આ કંઈ બસે એવું લાગતું હોય નહીં. ત્યારે પછી સબને ડૉક્ટર અને સબને કહેવાના કારણથી ભાઈ આનું તમારે કંઈ કહેવા જેવું હોય નહીં, પણ એના છતાંય તમે કંઈક નિર્ણય લઈને 3 જણાનું જો જીવન બચી જતું હોય, એવું કંઈક કામ થઈ જાય તો અચ્છું હોય. તો ફેર અમે પરિવારમાં અમે 7-8 જણા હતા, સભે મળી અને નિરાકરણ લીધું કે ભાઈ ડૉક્ટર સાહેબજી બી કંઈ અચ્છું હોય અને આપણે બચ્ચાને અગર જીવન જતું રહે પણ અગર 3 જણનું જીવન બચી જતું હોય. છેલ્લા 3 મહિનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોટો અંતર્ગત અંગદાનની કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારથી આઈસીયુમાં રોજ જઈ બ્રેઇનડેડ દર્દીઓના સગાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. છેલ્લા 15 દર્દીઓ જે એલિજિબલ દર્દીઓ લાગતા હતા એમાંથી 7 સગાઓ અંગદાન માટે તૈયાર થયા, જેના માધ્યમથી 11 લોકોને કિડની, 7 લોકોને લીવર, 4 લોકોને આંખો મળી છે. સોટો અંતર્ગત ડિસેમ્બર મહિનાથી અંગદાન કરવા માટે કામ શરૂ કરાયું. એક ટીમ બનાવી અને અંગદાન માટે અમે સેન્ટર શરૂ કરવાની મંજૂરી માંગી. સરકારી હોસ્પિટલમાં અમે અત્યાર સુધીમાં 7 લોકોના અંગદાન કરાવ્યા. સરકારી હોય કે ખાનગી હોય પણ અમે માત્ર 5 દિવસમાં 3 લોકોના અંગદાન કરાવવામાં સફળતા મેળવી છે, જે એક રેકોર્ડ છે. સિવિલ હોસ્પિટલમાંથી આ મહિનામાં 12મી તારીખે પહેલું ઓર્ગન ડોનેશન થયું, ત્યાર પછી બીજા 2 ઓર્ગન ડોનેશન એક અઠવાડિયાની અંદર જ થયા, એટલે કુલ 3 ઓર્ગન ડોનેશન થયા. અને આ એક બહુ મોટી વસ્તુ છે કે પબ્લિક સેક્ટર હોસ્પિટલની અંદરથી અમને 3 લીવર, 6 કિડની અને ઉપરાંત બીજા સોફ્ટ ટિશ્યુનું ઓર્ગન ડોનેશન મળ્યું. માર્ચ મહિનામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 7 ઓર્ગન ડોનેશન થયા છે સુરતથી અને બીજા બધા જગ્યાએથી પણ ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા ચાલુ છે.
કહેવાનો અર્થ કે કોરોનાનો સમય જ્યારે 31 ડિસેમ્બર પછીના સમયની અંદર ઓર્ગન ડોનેશનનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે અને સૌથી વધારે ફાળો આપ્યો હોય તો સિવિલ હોસ્પિટલ અમદાવાદે છે. જે દર્દીઓના એન્ડ ઓર્ગન ફેલિયર હોય, એટલે કે કિડનીના દર્દીઓ કે જેને ડાયાલિસિસ વગર ચાલી ન શકતું હોય, એવા દર્દીઓને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે. પોતાના પરિવારમાંથી જો કોઈ અંગદાન ન કરી શકતું હોય તો એ લોકોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે. એ તમામ દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની મદદથી એમાં રજિસ્ટર થતું હોય છે. એવી જ રીતે જે દર્દીઓનું લીવર ખરાબ હોય, એ દર્દીઓના પેટમાં પાણી ભરાય કે એને એન્કેફેલોપથી હોય કે બીજા કોઈ કારણોસર લોહી ગંઠાવાની પ્રક્રિયા ન થતી હોય, લોહીની ઉલટી થતી હોય, આવા જે દર્દીઓ હોય એ દર્દીઓનું લાઈફ લીવર ટ્રાન્સપ્લાન્ટ વગર શક્ય નથી. તો આવા દર્દીઓનું પણ રજિસ્ટ્રેશન સોટોમાં કરવામાં આવે છે. અનેક મહિનાથી જ્યારથી અમને આ સોટો અંતર્ગત ઓર્ગન ડોનેશન માટેની કામગીરી અમારા તબીબી અધિક્ષકશ્રી દ્વારા સોંપવામાં આવી છે, ત્યારથી આઈસીયુમાં રોજે રોજ રાઉન્ડ લઈ અને તમામ જે દર્દીઓ છે એમાંથી જે બ્રેઇન ડેડ જણાય એવા દર્દીઓના સગાને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. અત્યાર સુધીમાં છેલ્લા 2.5-3 મહિનાના સમયગાળામાં 15-20 જેટલા દર્દીઓ અમે બ્રેઇન ડેડ જોયા છે, જેમાં 15 દર્દીઓ થોડા એલિજિબલ લાગતા હતા, જેના સગાને અમે કાઉન્સેલિંગ કર્યું અને જેમાંથી 7 જેટલા દર્દીઓના સગા આના માટે ઓર્ગન ડોનેશન માટે તૈયાર થયા અને અમે 7 દર્દીઓ થકી 11 લોકોને કિડની, લીવર, 7 લોકોને લીવર અને 4 લોકોને આંખોનું દાન કરી નવું જીવન બક્ષવા માટેની કામગીરી કરી શકે. આપણા સમાજમાં રહેલા સામાન્ય માણસો સમયાંતરે ખૂબ મોટા કાર્યો કરતા હોય છે. અંગદાન આવું જ એક મહાન કાર્ય છે. પૈસે ટેકી સુખી અને કહેવાતા સાક્ષર શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે, એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ જોવા મળે છે. આવા જ નાના લોકોના 3 વિભિન્ન પરિવારોએ છેલ્લા 1 અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં પોતાના બ્રેઇનડેડ સ્વજન અંગદાન કરીને સમાજને સાચી રાહ ચીંધી છે. કેમેરામેન ગજરાજસિંહ સોલંકી સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ.